એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાતમાં આજે આપણે વાત કરીશું અમદાવાદના જીવરાજ મહેતા હોસ્પિટલ વિસ્તારની. અહીં એબીપી અસ્મિતાએ જનતાની સમસ્યા જાણી. મારું શહેર મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ અમદાવાદના જીવરાજ મહેતા વિસ્તારમાં ઉપસ્થિત છે. જીવરાજ મહેતા વિસ્તાર કે જે નજીવા વરસાદમાં પણ પાણી ભરાવાની સ્થિતિથી ઝઝૂમતો વિસ્તાર છે અને છેલ્લા બે વર્ષનો રેકોર્ડ જોઈએ તો અહીંયા આગળ ઘૂંટણ સમયે પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંયાના જે કેટલાક સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. તેમને પૂછીશું કે કેવા પ્રકારની સમસ્યા સર્જાય છે જ્યારે અહીંયા આગળ વરસાદ પડતો હોય છે, તથા કેવા પ્રકારની સ્થિતિ થાય છે અહીંયા આગળ જ્યારે વરસાદ પડતો હોય અને તમારા વિસ્તારમાં વરસાદ સિવાય પણ ખોદકામ અત્યારે ચાલુ છે. અત્યારે તો જો કે વરસાદ નહીં તો પરિસ્થિતિની અંદર હમણાં છેલ્લે દોઢેક ઇંચ જે વરસાદ પડ્યો હતો અમદાવાદની અંદર પહેલો, એની અંદર અમારા જે રોડની અંદર જે વોટર્સ લાઇન નાખવામાં આવેલ છે એ લાઇનના મોટા મોટા ભૂવા અને મોટા મોટા ગાબડા પડેલા હતા અને એ દરમિયાન તાત્કાલિક કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક આવીને એને જે કોઈ ભૂવા પડે એને તાત્કાલિક પૂરવામાં આવેલા. પણ અત્યારે હાલમાં જે નવા કમિશનર સાહેબ આવ્યા છે એને અમે અભિનંદન આપીએ છીએ. અભિનંદન એટલા માટે આપીએ છીએ કે આખા અમદાવાદની અંદર આ ઝુંબેશ ચાલે છે, સફાઈ ઝુંબેશ. સફાઈ ઝુંબેશની અંદર ઘણી એવી અત્યારે ઘણી જગ્યાએ ગંદકી હતી અને અત્યારે એવું લાગે કે સ્વચ્છ ભારત અભિયાન સારી રીતે ચાલે એવી અમે દરેક ઈચ્છા રાખીએ છીએ. અન્ય જે લોકો છે તે પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું કહેશો, કેવા પ્રકારની સ્થિતિ થાય છે અહીંયા વરસાદ સિવાય અને અત્યારે ખોદકામ કરેલું છે? હા, અત્યારે બહુ સારું છે, ખોદકામ કરેલું છે. પહેલાં હતું ભૂવા પડતા એવું બધું હતું, અત્યારે બધા વ્યવસ્થિત છે. બધી નવા કમિશનર આવ્યા ને એટલે બહુ સારું છે. એમ સાફ સફાઈનું એકદમ કમ્પ્લીટ ચાલુ જ છે. આ તરફ પણ જે લોકો બેઠેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ વિસ્તાર છે ત્યાં આગળ આ જ વરસાદમાં બસ પણ ખાડામાં જતી રહી હતી, એક ગાડી પણ જતી રહી હતી. સામાન્ય વરસાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થતી હોય? સામાન્ય વરસાદમાં એવી કોઈ તકલીફ પડતી નથી અત્યારે તો, બરાબર. જ્યારે વધારે વરસાદ પડે ને ત્યારે તકલીફ વધારે પડે છે. અત્યારે તો કોઈ એવી તકલીફ પડતી નથી, હજી એવો વરસાદ આવ્યો નથી, બરાબર. વરસાદ આવે તો ખ્યાલ આવે. અને જે ગામના લોકો છે તે આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, તમે શું કહેશો, ખાસ તો વરસાદ હજી અહીંયા આગળ આવ્યો નથી, પરંતુ આવ્યો નથી, લાઈન નાખી છે, પણ હવે વરસાદ આવ્યા પછી જ ખબર પડે એટલે કે શું આવ્યું શું નહીં. ક્યાં શેમર તો મેક્યો નથી, એક લાઈન મેકી છે ખાલી ખુલ્લી. એક શેમર આગળ કર્યો ને એક શેમર અહીંયા કર્યો. વચ્ચે શેમર ન કર્યા હોય તો કાંઈ નહીં, પણ એને વચ્ચે તો કાંઈક લાઈન નાખવી જોઈએ ને. હા, એવું છે સાહેબ. અત્યારે પાણી આવે ત્યાર પછી એની કરાવે વરસાદ. આ વિસ્તારમાં રોડ છે તેમાં કોઈ સમસ્યા ખરી, મતલબ તૂટવાની, કે રોડ છે તે ખરબચડા થઈ ગયો તે પ્રકારની કોઈ પરિસ્થિતિ આવી? રોડ તો આપેલો લાઈન નાખ્યા પછી કેટલા હેરાન થઈ ગયા છે. એટલે રોડ જે પહેલાં હતો એ સારો હતો, અત્યારે લાઈન નાખ્યા પછી રોડ બહુ ખરાબ થઈ ગયો છે અને ટ્રાફિક બહુ જામ થઈ છે. ટ્રાફિક જામ જવાની જે પરિસ્થિતિ છે તે અહીંયા આગળ સર્જાતી હોય છે. કેવી પરિસ્થિતિ અહીંયા આગળ, કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાય જ્યારે જે લોકો છે તે અહીંયા આગળ જોડાયેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે વાહન અહીંયા આગળ ચલાવીને જતા હશો, તો કેવા પ્રકારની સમસ્યા અહીંયા આગળ થાય છે? અહીંયા તકલીફ તો એવી પડે છે કે આ લોકો રોડ બનાવીને જાય છે ને એ પછી એમાં જે પાણી છાંટવું જોઈએ, ડસ્ટ હટાવવી જોઈએ, એ કોઈ એનું સાફ સફાઈ કરતા નથી, બરાબર. અને એ પછી રોડ બન્યા પછી જે ખાડાનો ખડિયા જે પડી જાય છે એનું બી રિપેરિંગ કામ કરતા નથી. અને એ રિપેરિંગ કામ કરે છે તો ક્યારે કરે છે, કે જ્યારે કોઈ અધિકારી આવવાનો, જેમ કે અત્યારે આવવાના છે કોઈક અધિકારી, એના કારણે અત્યારે અઠવાડિયા બધી સાફ સફાઈના બધું કામકાજ ચાલે છે. અમારી પાસે આ બધેની અરજી કરેલી બધી પડી છે તો આ લોકો એનું કોઈ ધ્યાન દેતા નથી, અને જ્યારે આવા કોઈ અધિકારી આવે ત્યારે આ કામકાજ કરે છે. કોઈ કાઉન્સિલર કે તમારા અહીંયાના કાઉન્સિલર ધારાસભ્ય કોઈ જોવા માટે કેવી રીતે આવે છે? ના, એવી રીતે કોઈ નથી આવતું, કોઈ નથી. આજે આ રોડ બન્યા ને એ પછી લગભગ આ પહેલો વરસાદ આવ્યો તો એક બસ આખી અહીંયા ફસાઈ ગઈ હતી, તો બી કોઈ આવ્યું નહોતું. આજે રોડ બનાવવાવાળાને બી અમે કોલ કરેલા હતા તો બી એ રાત્રે નહોતા આવ્યા, અને અમે જ અહીંયા હેલ્પ કરીને બધું કરેલું હતું. આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં વિસ્તારમાં છે. જોકે અહીંયાના સ્થાનિકોનું તે પણ કહેવું છે કે દર વર્ષે જે વરસાદમાં પરિસ્થિતિ થતી હોય છે તે પરિસ્થિતિ બગડી